જામ ખંભાળ્યા અને સલાયામાં ભારે મેઘકાંગા, ગામ આખું ડૂબ્યું, ધાબે વિતાવીરા. દ્વારકામાં પણ મેઘરાજાએ દીવાવાળી કરતા દ્વારકા, જામ ખંભાળિયા, સાયલા સહિતના વિસ્તાર બેટમાં ફેરવાયા. આ દ્રશ્યો છે ખંભાળિયાના. ખંભાળિયા શહેરમાં આપવાટિયા જેવી સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદથી રામનાથ સોસાયટીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. અનેક વાહનો બંધ પડી ગયા. કેટલાક વાહનોને ધક્કા મારવા પડ્યા. ભારે વરસાદથી ખંભાળિયા શહેરમાં જનજીવન પ્રભાવિત થયું. તો નગર ગેટ, જોધપુર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. રેલવે સ્ટેશન પાસેના રસ્તા જળમગ્ન થયા. બીજી તરફ કૃષ્ણનગરી દ્વારકાનું સલાયા પણ ડૂબ્યું. અહીં મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે આખું ગામ પાણી પાણી થઈ ગયું. ગામના રોડ પર કમરસમાં પાણી ભરાતા જાણે જળ કરફ્યુ હોય તેવું લાગ્યું. લોકો જીવ બચાવવા માટે મકાનની છત પર ચડી ગયા. દ્વારકાના ભાંડવડ પાસે આવેલું વર્તુ બી ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા. ડેમના 20 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા. કુલ 20 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. જામ રાવલ સહિતના 14 ગામને એલર્ટ કરાયા છે. નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા સૂચના. જામનગરમાં પણ લાંબા વિરામ બાદ મેઘાએ જમાવટ કરી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. ગુજરાતમાં મેઘો તોફાની બનતા જામનગર શહેરનો પણ વારો પડી ગયો. જામનગરમાં અનરાધાર વરસાદ પડતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. જામનગરના મોટાભાગના વિસ્તાર ડૂબી ગયા. ત્યારે જામનગર શહેરનો જડેશ્વર પાર્ક જળમગ્ન થઈ ગયો. આ વિસ્તારના દરેક ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું. એક એક માળ સુધી ડૂબેલા આ દ્રશ્યો છે જામનગરના ખાંચી ખડકી વિસ્તારના. અહીં પાણી એવી તારાજી સર્જી કે લોકોના ઘરના એક એક માળ પાણીમાં ગરકાવ થઈ ગયા. રંગમતી નામતી નદી કાંઠાના વિસ્તાર જળમગ્ન થતા લોકોને ઘર છોડવાનો વારો આવ્યો. આ બાજુ જામનગરના ખીજડા મંદિર વિસ્તારમાં પણ પાણીની મનમાની જોવા મળી. રોડ પર કુટુંબમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. મંદિરે આવતા ભક્તો પણ ફસાયા. જામનગર જિલ્લામાં વરસાદે જમાવટ કરતા રસ્તાઓ પણ બંધ. જામનગર શહેર અને ગામડાઓમાં પણ મેઘરાજાનો તોફાની મિજાજ જોવા મળ્યો. ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના 14 રસ્તાઓ બંધ થયા. જામનગરના કાલાવડ હાઈવે બંધ થયો. ખંડેરા નજીક નદીના કોઝવે પરથી પાણીનો તસમસતો પ્રવાહ જોવા મળ્યો. નદી નાળા છલકાતા હાઈવે બંધ થયા. તો જામનગર ખંભાળિયા તરફનો હાઈવે બંધ કરાયો. બેટ ટોલ નાકા પાસે નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. લોકોએ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી. તો જામનગરના કોંજા ગામમાં વરસાદી પ્રકોપ જોવા મળ્યો. ભારે વરસાદ બાદ ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી. કોંજા ગામમાં ખોડિયાર મંદિર પણ પાણી પાણી થતા અનેક એવા ભયાનક દ્રશ્યો નજરે પડ્યા. ગામ પાસેના ખેતરો પણ જળમગ્ન થયા. તો ભારે વરસાદથી કાલાવાડનો બલભાંડી ડેમ ઓવરફ્લો થઈ ગયો. આ બાજુ જામનગરનો રામેશ્વરનગર પટેલવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો. તંત્રના બાપે રોડ દરિયા બનતા લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. રસોડાથી લઈ રૂમ સુધી પાણીએ એન્ટ્રી મારતા ઘરમાં ગેસના બાટલા તરતા જોવા મળ્યા. સુરેન્દ્રનગરમાં બે પ્રકોપ બાદ તારાજી પણ જોવા મળી. પત્તાનો મહેલ તૂટ્યો હોય તે રીતે આખો પુલ તૂટી પડ્યો. સુરેન્દ્રનગરમાં મેઘ પ્રકોપ બાદ ચારે બાજુ તારાજી સર્જાય. માત્ર 9 સેકન્ડમાં જ પત્તાના મહેલની માફક એક પુલ તૂટી પડ્યો. સુરેન્દ્રનગરમાં મેઘરાજાની ધબધબાટી બાદ ચોટીલાના હવ્યાસર પાસેનો પુલ ધરાશાયી થયો. શનિવારમાં જ ચોટીલા તાલુકાના હવ્યાસર ગામ પાસે આવેલો પુલ ધરાશાયી થતા અનેક ગામનો સંપર્ક કપાયો. ભારે વરસાદને કારણે પુલ નબળો પડી ગયો. મોરસલ ડેમ ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ વધતા પુલ પત્તાના માફક જોવા મળ્યો. આસપાસ ઉભેલા લોકો ડરી ગયા. આ તરફ સુરેન્દ્રનગરમાં વરસાદને કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. રતનપર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ મઢુલી ચોક વિસ્તાર જળમગ્ન બની ગયો. બાપા સીતારામની મઢુલી આસપાસના તમામ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા. ટીચણ સુધીના પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા. સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા શહેરના મુખ્ય 2 પુલ પાણીમાં ગરકાવ થયા હતા. જોરાવરનગરને સુરેન્દ્રનગર સાથે જોડતા આંબેડકર ચોક કોઝવે અને આર્ટસ કોલેજ કોઝવે પુલ પાણીમાં ગરકાવ. લોકોને પુલ પરથી તેમજ નદીમાં પટમાં અવરજવર ન કરવા તાકીદ. બંને પુલ છેડે બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. તો સુરેન્દ્રનગર શહેરની આર્ટસ કોલેજ સામે આવેલ ઓવરબ્રિજ પર પાણી વળતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં નોંધાયેલ ભારે વરસાદને પગલે ભોગાવો નદીમાં પાણી છોડાવતા ગામમાં આવતા ઓવરબ્રિજ પર પાણી ફરી વળ્યું. આણંદ અને ખેડામાં પણ આકાશમાંથી આફતથી ચારે બાજુ જળપ્રલય. હજારો વીઘા જમીન પાણી. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં છેલ્લા 48 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો. આણંદમાં ભારે વરસાદથી આણંદના હાલ બેહાલ થઈ ગયા. માતર તાલુકાના ગામડાઓને જોડતા મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભલાડા ગામમાં 2000 વીઘાથી વધુ જમીન પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના પાકે જળસમાથી લીધી. તો ખંભાત તાલુકાનું ગોલાણા ગામ વરસાદી પાણીથી પ્રભાવિત થયું. ગોલાણા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા. ગોલાણા ગામના ખેડૂતોની ડાંગર ડૂબી, ધરતીપુત્રોને મોટું નુકસાન થયું. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયું. આ બાજુ આણંદના મુખ્ય 3 તળાવ ઓવરફ્લો થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લુટેશ્વર તળાવ, ગોયા તળાવ, મોટું તળાવ ઓવરફ્લો થયું. ધસમસતા પાણી ભરાતા અનેક માર્ગ બંધ કરાયા. વાત ખેડાની કરીએ તો અહીંયા મેઘાએ બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે. વરસાદ એવી તારાજી સર્જી બધું જ રમણ ભમણ થઈ ગયું. સાંબેલાધાર વરસાદ ખાબક્યા બાદ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. ખેડાથી તારાપુરને જોડતા રોડ પર 3 ફૂટ પાણી ભરાયા. રસ્તો બંધ કરાયો. જિલ્લામાં 7 થી વધુ સ્ટેટ હાઈવે
આવી અને 12થી વધુ ગ્રામ પંચાયતના રોડ બંધ કરવા પડ્યા. કેળાનું બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું. બસ સ્ટેશન જાણે પાણીનું સ્ટેશન બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કમર સુધી પાણી ભરાતા મુસાફરો અટવાયા. ડાકોરમાં વરસાદ બંધ થયો પણ હજી નથી ઉસર્યા પાણી. ડાકોર બેટમાં ફેરવાયું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. યમનાકુંજ, યમના પાર્ક, બંસરી પાર્ક સોસાયટીમાં ભરાયા પાણી. નવાપુરા વિસ્તાર, ગાયત્રી મંદિર રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભરાયેલા છે પાણી. મકાનોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થયું. ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજાએ કરી દેવાવાળી. મહેસાણાથી લઈને ઊંઝા અને પાટણથી લઈને મોડાસા સુધી સટાસટ. ઉત્તર ગુજરાતમાં પણ આકાશમાંથી આફત વરસતા મહેસાણાથી લઈ ઊંઝા, પાટણથી લઈ મોડાસા, બહુચરાજીથી લઈને વડનગર સુધી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદના પગલે ઊંઝા શહેર બેટમાં ફેરવાયું. ત્યારે ઉમિયા માતાજી મંદિર પાસે 5-6 ફૂટ પાણી ભરાતા જીવન થંભી ગયું. ત્યારે માતાજીના દર્શન કરવા આવેલા યાત્રિકોની એક કાર પણ અડધી ડૂબી ગઈ હતી. ચોકમાં પાણીમાં કાર ફસાતા ઊંઝા પાલિકાની ટીમે ધક્કા મારી બહાર કાઢી. મહેસાણાના યાત્રાધામ બહુચરાજીના હાલ પણ બેહાલ થઈ ગયા. બહુચરાજીમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. બહુચરાજીમાં માર્કેટયાર્ડને જોડતા રોડ પર ડીચણસમાં પાણી ભરાયા. રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા. હવે તબાહીના આ દ્રશ્યો જુઓ. વડનગરમાં મલેકપુરમાં ભારે વરસાદથી ગામનું ભૈરવદાદાનું મંદિર પાણીમાં સમાયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. મંદિર ગ્રાઉન્ડમાં બેસવા મૂકવા માટે મૂકેલા બાકડા સહિત બધું જ પાણીમાં ડૂબ્યું. તો મહેસાણાના કાશી વિશ્વનાથ મંદિરના પગથિયા સુધી પાણી ભરાયું. ભારે વરસાદ બાદ રાધનપુર રોડ પર આવેલા મંદિરમાં પાણી એન્ટ્રી મારતા ભક્તો ડરી ગયા. સીલિંગ રોડ પર પણ પાણી ભરાતા રહીશો પરેશાન થયા. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદથી શહેરો ડૂબ્યા. મોડાસાથી પાટણ સુધી પાણી જ પાણી. 800 મકાનમાં ઘૂસ્યા પાણી. ઉત્તર ગુજરાત પર પણ મેઘો મહેરબાન થયો છે. ત્યારે મોડાસાની વિસ્તારથી 15થી વધુ સોસાયટીઓ બેટમાં ફેરવાય છે. લીમડા તળાવના દરવાજામાં લીકેજથી પાણીએ સોસાયટીમાં તબાહી મચાવી. 800થી વધુ મકાનોમાં પાણી ઘૂસ્યા. 36 કલાકથી પરિવારો પાણીમાં રહેવા મજબૂર બન્યા. આ તરફ અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદથી દશા બગડી. તાલુકા પંચાયતનું પરિસર તળાવમાં ફેરવાયું. શ્રીનાથજી, લખેશ્વરી વિસ્તાર, પંજાબી સોસાયટીમાં પાણી ભરાયા. રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જતા રહીશો પરેશાન થયા. ખેતરો, રોડ જળબંબાકાર થતા વાહન વ્યવહારને અસર થઈ. બાજુ અરવલ્લીના મોડાસા હિંમતનગર સ્ટેટ હાઈવે પર પણ પાણીનું સામ્રાજ્ય છવાયું. હાઈવે પર પાણી ભરાતા લોકો અટવાઈ ગયા. રેલવે લાઇન અને રિયલ એસ્ટેટ સ્કીમના કારણે હાઈવે પર પાણી ભરાઈ ગયા. તો અરવલ્લીના મોડાસાના સાકરિયા ગામે આવેલ તળાવ ઓવરફ્લો થયું. સાકરિયા ગામનું મેતેરી તળાવ ઓવરફ્લો થતા ગામડાઓના બોર કુવા રિચાર્જ થશે. જળતબાહીના આ દ્રશ્યો છે પાટણના. પાટણ જિલ્લામાં સતત 5 દિવસથી અવિરત વરસાદથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. હરિજ શહેરમાં આવેલા હસ્તિનાપુર સોસાયટીમાં પાણી ભરાયા. 30 જેટલા ઘરમાંથી 25 જેટલા મકાનોમાં કુટણસમાં પાણી ભરાયા. પાણી વચ્ચે આખી રાત લોકોને વિતાવી પડી. તો મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સંતરામપુર તાલુકામાં ગોઠીપથી સંજેરી તરફ જતા માર્ગનો કોઝવે ધોવાયો. આ બાજુ ખાનપુરનું બાકોર ગામ બેટમાં ફેરવાયું. બાકોર ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા નદી બન્યા. સતત બીજા દિવસે અમદાવાદ ડૂબ્યું. કરોડો રૂપિયાની કિંમતના બંગલામાં ઘૂસ્યા પાણી. રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા 24 કલાકથી અવિરતપણે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. 2 દિવસથી અમદાવાદને મેઘરાજા ધમરોળી રહ્યા છે, જેને પગલે સ્માર્ટ શહેર અમદાવાદ પાણીનું નગર બની ગયું છે. શહેરના મોટાભાગના વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેરથી જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતના બંગલાઓ પણ પાણી પાણી થઈ ગયા. બંગલાની અંદર 2-3 ફૂટ પાણી ભરાતા લોકોનું બધું જ ડૂબી ગયું. તો અમદાવાદના મકરબા પોલીસ હેડક્વાર્ટર રોડ પર પાણીએ કબજો જમાવી લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ બેક મારતા ઘૂંટણસમાં પાણી ભરાયા. લોકોને આખી રાત બીજાના ઘરે બેસી રહેવી રાત વિતાવી પડી. હવે હાટકેશ્વર વિસ્તારના હાલ પણ જોઈ લો. અહીં પણ પાણીની મનમાની જોવા મળી છે, જેની સામે લોકો લાચાર બન્યા. રોડ અને સોસાયટીમાં હજુ પાણી ભરાયા છે. કઠવાડાની મધુમાલથી આવાસ યોજનામાં પ્રથમ માળ સુધી પાણી ભરાયા. પાણીમાં રિક્ષા સહિતના વાહનો ડૂબ્યા. બેહાલ અમદાવાદના દ્રશ્યો છે બાપુનગર જનરલ હોસ્પિટલ બહારના. અહીં ભારે વરસાદ બાદ કમર સુધી પાણી ભરાતા દર્દીઓ પરેશાન થઈ ગયા. નિકોલના હાલ પણ બેહાલ થઈ ગયા. અમદાવાદનું પૂર્વ વિસ્તારમાં નથી ઓસર્યા વરસાદી પાણી. નિકોલમાં 50થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. કુહા ગામ પાસે ગણેશનગરમાં ભરાયા વરસાદી પાણી. લોકોના ઘર પાણીમાં ડૂબેલા જોવા મળ્યા. લોકો વાસણોથી પોતાના ઘરમાંથી પાણી ઉલેચતા નજરે પડ્યા. ગુજરાતમાં મેઘ પ્રકોપથી રોડ પર અનેક વાહનો ડૂબ્યા. તો નદીના ધસમસતા પાણીમાં ફસાયા વાહનો. મોરબીમાં ભારે મેઘકાંગા થતા રોડ પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ત્યારે મોરબીના ભડિયાદ જોધપુર નજીક વોકળાના ધસમસતા પાણીમાં કાર તણાઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરના પાણીમાં કાર કોઈ રમકડાની માફક તણાઈ હતી. કારમાં 3 લોકોના જીવ પણ જોખમમાં મુકાયા. આ અંગે લોકોને જાણ થતા ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી અને લોકોને બહાર કાઢીને બચાવાયા. આ બાજુ માંડવી તાલુકાના ફરાદી રામણીયા વચ્ચે થાર કાર ફસાઈ હતી. કોઝવે પરથી 2 જણ સહિત થાર જીપ પાણીમાં તણાઈ.
જીપમાં સવાર ભુજના બે પૈકી એક જણ ઝાડને લટકી જતા બચી ગયો, ત્યારે બીજા દિવસે કાર મળી આવી હતી. આ તરફ દાહોદના દેવગઢ બારિયા તાલુકાના સાકટાળા ગામે એક બાઇક તણાઈ, તળાવ ઓવરફ્લો થતા રસ્તાની ઉપર પાણી ફરી વળ્યા. બાઇક ઉપર સવાર બે યુવકો આ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં તણાયા. બે યુવકો તણાતા આસપાસના લોકો દોડી આવ્યા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. ગ્રામજનો તેમજ પોલીસ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બંને બાઇક સવારનું રેસ્ક્યુ કરાયું. બાજુ બોટાદમાં કાળુભા નદીના ધસમસતા પૂરમાં કાર તણાતા બૂમાબૂમ થઈ. ખીચડીયા ગામ નજીક કાળુભા નદી બે કાંઠે વહેતી થઈ. ગઢડા તાલુકાના માલપરા ખીચડીયા વચ્ચે આવેલ કાળુભા નદીમાં કાર તણાઈ. કારમાં સવાર 8 જેટલા લોકો સવાર હતા. તમામ લોકોને ઢસા પોલીસ સહિત સ્થાનિક લોકો દ્વારા બચાવાયા. આ બાજુ વડોદરાના ચેતક બ્રિજ નજીક બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. એપોલો કંપનીની બસ ફસાતા 20 લોકોનું રેસ્ક્યુ કરાયું. તો અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે SGBP અંડરપાસ સ્વિમિંગ પુલ બની જતા અંડરપાસમાં કાર ફસાય, અનેક વાહનો ઠપ થતા લોકો વાહનો જે તે સ્થળે મૂકી ઘરે પહોંચ્યા હતા. રાજ્યમાં બે સ્થળેથી 12 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ, જવાનો બન્યા દેવદૂત. ભારે વરસાદના પગલે અનેક લોકો પૂરના પાણીમાં ફસાયા છે, ત્યારે અવિરત વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદને પગલે રિયલ હીરો લોકોને મદદરૂપ થયા હતા. પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં શ્વાસ થંભી જાય તેવા રેસ્ક્યુ કરાયા. બે સ્થળે જીવની બાજી લગાવીને 12 લોકોનું રેસ્ક્યુ કરાયું. મહીસાગરના વરસાડામાં એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નદીના પટમાં કીર્તનભાઈ ગરાસિયા ફસાયા હતા. નદીના પાણીની આવક વધતા કીર્તનભાઈ પથ્થરની ચટ્ટાન પર બેસી ગયા હતા. પાણી વધતા તેમણે મદદ માંગી હતી, પરંતુ ગ્રામજનો દ્વારા કોઈ મદદ કરી શકાય તેવી સ્થિતિ ન હોવાને કારણે આર્મીની મદદ લેવાઈ હતી. આર્મીના જવાનોએ હેલિકોપ્ટરની મદદથી કીર્તનભાઈને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. આ બાજુ જામનગરમાં પણ ખેતરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. જામનગરના નવા ગામમાં ફસાયેલા ખેડૂતો બચાવી લેવાયા. જામનગરના મેધપર પડાણા પોલીસ અને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરાયું. સૌરાષ્ટ્રમાં ફરી મેઘતાંડવથી નદીઓ બની ગાંડીતુર. દ્રશ્યો છે રાજકોટના. ભારે વરસાદના પગલે રાજકોટના ધોરાજી શહેરની નદીઓ ગાંડી તૂર બની. શફુરા નદી ઓવરફ્લો થઈ. શફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ. પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો માર્ગ બંધ થયો. નદીમાં ભરપૂર પાણી આવતા ખેડૂતો ખુશ થયા. તો જામકંડોરણાનો ફોફળ ડેમ સતત ઓવરફ્લો થયો. ફોફળ ડેમના કોઝવે પર પાણી ફરી વળતા ધસમસતા પાણી કોઝવે ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ફોફળ નદી બે કાંઠે વહેતી થઈ. નદીમાં આવેલું ખોડિયાર મંદિર પણ પાણીમાં ગરકાવ થયો. તો અમરેલી જિલ્લામાં વધુ એક ડેમ છલકાયો. ઉપરવાસમાં વરસાદથી વડિયાનો સુરવો એક ડેમ છલકાયો. સુરવો એક ડેમના બે દરવાજા દોઢ ફૂટ ખોલાયા. નીચાણવાળા ગામડાઓને કરાયા એલર્ટ. તો વડિયા નજીક આવેલ ઢુંઢિયા પીપળિયા નદીમાં ઘોડાપુર આવ્યું. ઢોળવા રોડ પર નદીના પાણી ફરી વળતા લોકો પરેશાન થયા. મોરબી મચ્છુ બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહી. મોરબીના બેઠા મયુર પુલ પર બંધ કરાયો. લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે અપાઈ સૂચના. મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મચ્છુ નદીના કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ગીર સોમનાથમાં પણ ભારે મેઘખાંગા થતા ગીરની નદીઓ ગાંડી તૂર બની. ગીર જંગલમાં ભારે વરસાદને કારણે તાલાલા નજીક હિરણ નદીમાં પૂર આવ્યું. આકાશી આફતના દ્રશ્યો છે. જસદણના અંતરધાર આફતના કારણે જસદણના ભંડારિયામાં બે બળદ સાથે એક ખેડૂત પાણીમાં ફસાઈ ગયો. જીવ પર જોખમમાં આવી પડ્યું હતું. ભંડારિયાનો ચેકડેમ ઓવરફ્લો થતા પાણીની આવક વધી ગઈ. ખેડૂત ફસાયાની જાણ થતા ભાડલા પોલીસ અને સ્થાનિકોએ ખેડૂતનું રેસ્ક્યુ શરૂ કર્યું. દોરડા બાંધીને મહામુસીબતે ખેડૂતને બહાર કાઢવામાં આવ્યો. દ્વારકામાં પણ મેઘરાજાએ દેવાવાળી કરતા નદીઓનું જોવા મળ્યું ખુખારું. દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓ જાણે દરિયો બની ગઈ હોય તે રીતે ખૂંખાર બનીને વહી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં પૂર આવ્યું. ખંભાળિયા શહેરમાં 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી તેલી નદીમાં આવ્યું કોડાપુર. ભારે વરસાદથી ખંભાળિયા શહેરની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. ભયાનક દ્રશ્યો છે. ખંભાળિયાની ગીર નદીના ભારે વરસાદથી ગીર નદી ભયજનક સપાટીએ પહોંચી. ગીર નદી ભયજનક સપાટીએ વહેતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું. બીજી તરફ મેઘરાજાના નવા રાઉન્ડથી હાલ તો ખેડૂતો ખુશખુશાલ છે. ઉત્તર ગુજરાતમાં અંધારધાર વરસાદથી નદીઓ બની જીવંત. ઘોડાપુરથી ખેડૂતોની ખુશી બમણી. અત્યાર સુધી કોરી ધાકોડ ઉત્તર ગુજરાતની નદીઓ કઈક આ રીતે ખડખડ વહી રહી છે. અહીં પણ મેઘરાજા મહેરબાન થતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. પાટણ જિલ્લામાં સતત અવિરત વરસાદથી ચાણસ્માનું રણાસર ગામનું તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી ગામના માર્ગ પર ફરી વળ્યા. રણાસર ગામના જાહેર માર્ગ પરથી પાણી પ્રવાહની જેમ વહી રહ્યા છે. તો ભીલોડાની ઇન્દ્રાસી નદીમાં નવા નીર આવ્યા. સિઝનમાં પહેલી વખત ઇન્દ્રાસી બે કાંઠે વહેતા લોકો ખુશખુશાલ થઈ ગયા. આ બાજુ અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીમાં ઘોડાપુર આવ્યું. માલપુર પાસેનો જૂનો પુલ પાણીમાં ડૂબ્યો. નદી કિનારે નહીં જવા લોકોને અપીલ કરી છે. સાબરકાંઠાની ભીલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં પણ જળની જાહો જલાલી જોવા મળી. ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી. કોઝવે પાણીમાં ગરકાવ. જાંબુડી, ગોરવાડા, કાટવાડ, હિંમતનગરને જોડતા કોઝવે પર ફરી વળ્યા પાણી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઝવે કરાયો બંધ. આ બાજુ ગાંધીનગરનો સંત સરોવર ડેમ પણ ઓવરફ્લો થયો. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતા ડેમના 5 દરવાજા ખોલાયા.
ગાંધીનગર સંસરોવર ડેમના 5 ગેટ ખોલાયા. ગાંધીનગરના દહેગામના ગામ રવારીની મુવાડીમાંથી પાણી ભરાયા. રખિયાલ ગામનું બળિયાદેવ તળાવ પાણીથી છલોછલ થતા રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ બાદ ડેમો છલકાઈ ગયા છે. મહીસાગર પંથકમાં ભારે વરસાદ બાદ જળાશયો છલોછલ થઈ ગયા છે. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડેમમાં 1,74,828 ક્યુસેક પાણીની આવક થઈ છે. સામે ડેમમાંથી હાલ 1,25,108 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ 87% ભરાયો હોવાથી જળસપાટી 416 ફૂટ ઉપર પહોંચી. કડાણા ડેમના 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા. નદી કાંઠાના 40 થી વધુ ગામોને એલર્ટ કરાયા. આ તરફ મહીસાગરના ભાદર ડેમમાં પાણીની આવકને લઈ પાણી છોડાયું. ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ પણ ઓવરફ્લો થયો. ભાદર ડેમના 3 ગેટ ખોલી 12,000 ક્યુસેક પાણી છોડાયું. ભાદર ડેમમાં હાલ 8,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. પંચમહાલ જિલ્લાના તમામ જળાશયો સંપૂર્ણ ભરાયા. પાનમ ડેમના 1 સાથે 10 ગેટ 6 વર્ષ બાદ ખોલવામાં આવ્યા. વર્ષ 2018માં 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. કરાટ ડેમમાં 92% પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થતા ડેમોમાં જોવા મળ્યો જળવૈભવ. સિંચાઈની સમસ્યા એક ઝાટકે દૂર. સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ બાદ જળાશયોમાં જળનો ધબધબો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરનો મોરસેલ ડેમ પણ ઓવરફ્લો થતા નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરાયા છે. મોરસેલ ડેમમાંથી 4,638 ક્યુસેક પાણી છોડાયું. પાણીની પુષ્કળ આવકથી ખેડૂતો ખુશ થયા. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો ગોખરવાડા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા ભૃગુપુરની નદી અને ખારી નદી બે કાંઠે થઈ. ભૃગુપુર ગોખરવાડા સહિતના ગામોને એલર્ટ કરાયા. આ દ્રશ્યો નિહાળી રાજકોટવાસીઓ ખુશ થઈ જશે, કેમ કે રાજકોટની જીવાદોરી સમાન આજે ડેમ ઓવરફ્લો થઈ ગયો. પાણીની પુષ્કળ આવકથી ડેમના આહલાદક નજારો જોવા મળ્યો. આ બાજુ રાજકોટના ભાદર 2 ડેમના 18 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા. 71,000 ક્યુસેક પાણીની આવક થતા 18 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા. મોરબી મચ્છુ નદીના જળસ્તરમાં સતત વધારો થયો. મચ્છુ 2 ડેમના 30 દરવાજા ખોલાયા. 18 દરવાજા 15 ફૂટ અને 12 દરવાજા 5 ફૂટ ખોલાયા. ડેમમાંથી 2,50,000 ક્યુસેક પાણી છોડાયું. છેલ્લે વર્ષ 2017 બાદ ફરી એક વખત મચ્છુ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે, જેથી મચ્છુ નદી તરફ જતા રસ્તાને બંધ કરી દેવાય. તો વાંકાનેરનો મહાકાય મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો. મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થતાં મચ્છુ 2 ડેમમાં પાણી છોડવામાં આવ્યું. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા. આ દ્રશ્યો છે બોટાદના. ખાંભડા ડેમની સપાટીમાં સતત વધારો થતા ખાંભડા ડેમનો 1 દરવાજો 0.15 મીટર ખોલાયો. ડેમનો દરવાજો ખોલી 601 ક્યુસેક પાણી છોડાયું. ખાંભડા, બેલા, ટીંબા, કુંડળ, બરવાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. અમરેલી જિલ્લામાં પણ ઉપરવાસમાં વરસાદથી વડિયાનો સુરવો 1 ડેમ છલકાયો. ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલાયા. આ તરફ બાંટવા ખારો ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો. ડેમના 4 દરવાજા 3 ફૂટ ખોલીને પાણી છોડાયું. કોડવાવ, થાપલા, એકલેરા, સમેગા ગામને કરાયા એલર્ટ. સુરતમાં તાપી નદીમાં ઘોડાપુર નદી કાંઠાના વિસ્તારો ડૂબી ગયા. ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે. હથનૂર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.5 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે. સુરતમાં ગટરિયાપુરની સ્થિતિ ઉદ્ભવી છે અને રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે. બીજી તરફ ભારે આવક બાદ તાપીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી 2,45,000 અને ઉકાઈથી સુરત વચ્ચે પડેલા વરસાદનું પાણી આવક તાપી નદીમાં ભળતા કુલ 3 લાખ ક્યુસેક કરતાં વધુ પાણી તાપી નદીમાં આવક છે. રૌદ્ર સ્વરૂપને લઈ તાપી નદીનો નાવડી ઓવારો પાણીમાં ગરકાવ થયો. સુરતમાં પૂરના પ્રકોપ બાદ સુરતના પંડોળ રોડ ઉપર પાણી ભરાયા. ફ્લડગેટ બંધ કરતા પાણી બેક મારી રહ્યા છે. ગટરિયા પાણીના કારણે લોકોને મુશ્કેલી વધી રહી છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ભારે હાલાકી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી 2 કાંઠે છે. તંત્રએ ફ્લડગેટ બંધ કર્યો છે. તાપીના પાણી શહેરમાં ન ઘૂસે તે માટે નિર્ણય કરતા ગટરના પાણી બેક થયા છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રના મેળા બંધ કરાવ્યા. મેળાના રંગમાં પાડ્યો ભંગ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમી મેળો વરસાદના કારણે બંધ કરી દેવાયો. મેળો પૂર્ણ થાય એના 1 દિવસ પહેલા જ મેળો આટોપી લેવાની ફરજ પડી. આમ તો મેળો ખુલ્લો મુકાયો, ત્યારથી જ મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા કોઈએ જ મેળાની મજા માણી શક્યું નથી. એટલું જ નહીં, સ્ટોલધારકોને કોઈ જ કમાણી થઈ નથી. જોકે સ્ટોલધારકોને ખોટ ન જાય એ માટે તંત્ર દ્વારા સ્ટોલધારકોને તેમને ભરેલી રકમ પરત કરવાનો નિર્ણય કરાયો. ધારાસભ્ય ઉદય કાનગઢની દરમિયાનગીરીથી નિર્ણય કરાયો. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ઉદય સહિત સ્ટોલ તેમજ રાઇડ સંચાલકો કલેક્ટરને રજૂઆત કરી, જેમાં કલેક્ટર દ્વારા રકમ પરત કરવાની ખાતરી અપાઈ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત વરસાદને પગલે જન્માષ્ટમીનો મેળો બીજા દિવસે પણ બંધ રખાયો. રાઇડ્સ ધારકો કે સ્ટોલ ધારકોની આશા પર વરસાદથી પાણી ફરી વળ્યું. વરસાદને કારણે નાના સ્ટોલ ધારકો પડી ભાંગ્યા. આ તરફ પોરબંદરમાં પણ લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું. પરિણામે મંગળવારે 1 દિવસ માટે મેળો બંધ કરી દેવાયો. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા 1 દિવસ માટે મેળો બંધ કરવાનો નિર્ણય કરાયો. મેળો બંધ રહેવાના કારણે સ્ટોલ ધારકો અને રાઇડ્સના માલિકોને મોટી નુકસાની વેઠવી પડી શકે છે.
કચ્છભુજના છતરડી તળાવમાં 8 ભેંસ પાણીમાં ફસાઈ ગઈ. ઘટનાને ગંભીરતાને લઈને તાત્કાલિક ભુજ ફાયર વિભાગની ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ ભેંસોને બચાવવા પહોંચી. 8 ભેંસો છતરડી તળાવમાંથી બહાર કાઢવામાં આવી. પાણીમાં રેસ્ક્યુ ક્રાફ્ટની મદદથી ભેંસોને કિનારા સુધી પહોંચાડવામાં આવી હતી. 2 કલાકની જહેમત બાદ આ ભેંસોને બચાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. નડિયાદમાં ધોધમાર વરસાદને કારણે શાક માર્કેટમાં ભરાયા પાણી. સંતરામ રોડ પર આવેલી મુખ્ય શાક માર્કેટમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. દુકાનમાં 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. 70 થી વધુ દુકાનોમાં પાણી ભરાયા. શાકભાજીને નુકસાન, વેપારીઓને લાખોનું નુકસાન. એપીએમસીના ચેરમેનને લીધી છે મુલાકાત. તો શાકભાજીના ભારે નુકસાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શાકભાજીના વેપારીઓને પણ મોટી સંખ્યામાં નુકસાન થયું છે. એપીએમસીના પણ ચેરમેને લીધી છે મુલાકાત. તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની હાલત બગડી. છેલ્લા 24 કલાકથી ડાકોરમાં જળબંબાકારની સ્થિતિ. 12 કલાકથી વરસાદ રોકાઈ જવા છતાં પણ નથી ઉતરતા ડાકોરમાંથી પાણી. જગતવિખ્યાત રણછોડજી મહારાજના મંદિરે જવાનો માર્ગ પણ પાણીમાં ધોવાઈ ગયો છે. મુખ્ય માર્ગ અને બજારોમાં કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે. ડાકોર બજારની દુકાનોમાં પાણી ઘૂસતા લાખો રૂપિયાનું નુકસાન પણ થઈ ચૂક્યું છે. સુરેન્દ્રનગરના ચોટીલાનો મોરસલ ડેમ ઓવરફ્લો થયો છે. થોરિયાળી નદીમાં પાણીની આવક થઈ ધોધના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. સાયલા તાલુકામાં આવેલ પથ્થરોની ખાણોમાંથી પાણીની ભરપૂર આવક થઈ. આ દ્રશ્યો કોઈ હિલ સ્ટેશનના નહીં પરંતુ સાયલા થોરિયાળી ગામની સીમમાં આવેલ પથ્થરોની ખાણોના છે. સાયલા તાલુકામાં આવેલ અનેક પથ્થરોની ખાણોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ સાયલાનો થોરિયાળી ડેમ ઓવરફ્લો થતા વડિયા, કેરાળા, થોરિયાળી સહિત ગામોને એલર્ટ કરાયા છે. અમદાવાદ શહેરમાં વરસેલા અનરાધાર વરસાદથી વેપારીઓને નુકસાન. ભોયરાની દુકાનોમાં ભરાઈ ગયા છે પાણી. વરસાદે વિરામ લેતા પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. દુકાનદારોનો સરસામાન પાણીમાં પલળી ગયો છે. KK નગર રોડ પર આવેલ કોમ્પ્લેક્સની દુકાનોમાં પાણી ભરાયા છે. વેપારીઓને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વડોદરામાં